সেই মহোদয় বিদ্যার্থী মিত্র আসার গন্ধ দা সোস্ত সু তন্না এডুকেশনাল ক্যাম্পাস গোল্ডন থি ভূমি কাছড়িয়া ধরন দস বিষয় গণিত সাথে উপস্থিত থিও ছু বিদ্যার্থী মিত্র আপরে গণিত মার চ্যাপ্টার নম্বর 6 শুরু করেলু অত চা এবং আপরে ছলে প্রমেয় નો અભ્યાસ કરેલો હતો પ્રમેય 6.1 કે જો ત્રિકોણની કોઈ એક બાજુ સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદતી હોય તો તે રેખા વડે તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે એવો આપણે પ્રમેય સાબિત કરેલો હતો હવે થોડા પ્રગતિના સૂત્રો હે थोड़ा प्रगति ना सूत्र हो कि एक त्रिकोण एबीसी है यह एक समांतर रेखा है ये आपे बाजू ने एम અને એન બિંદુ નો વિભાજન કરે છે અબ આપણે આપેલું છે કે ત્રિકોણ એબીસી માં એનએન સમાંતર બીસી છે તો પહેલું સૂત્ર પહેલું સૂત્ર જો કેવી રીતે આપણે યાદ રાખવાનું ઉપરના ભાગનું અડધું એટલે એ એમ છેદમાં એ નીચેનો ભાગનું અડધું એમ બી બરાબર સામે સેમ વસ્તુ ઉપરનું અડધું એના છેદમાં નીચેનું અડધું એમ સી આ એક પહેલું સૂત્ર થયું કે આ ભાગના છેદમાં આ ભાગ બરાબર આ ભાગના છેદમાં આ ભાગ બીજું લઈએ હવે આ અડધાના છેદમાં આખું લખવાનું એમના છેદમાં એમ બરાબર આ અડધાના છેદમાં આ આખો એમના છેદમાં એસ હવે ત્રીજું આ અડધાના છેદમાં આખો એમ બી ના છેદમાં એ બી બરાબર આ અડધાના છેદમાં આખો એમ સી ના છેદમાં એ સી ચોથું હવે આ અડધાના છેદમાં આ બાજુ અડધા એ એમ ના છેદમાં એમ એમ બરાબર આખાના છેદમાં આખી બાજુ અડધાના છેદમાં આખી બાજુ બરાબર એમ એન ના છેદમાં બીસી પાંચ સૂત્ર છે નામ ઉપરથી યાદ નહોતું ખાલી આકૃતિ ઉપરથી યાદ લઈએ આપણે યાદ રાખવાનું અડધાના છેદમાં અડધું અડધાના છેદમાં આખું અડધાના છેદમાં આખું અડધાના છેદમાં અડધાના છેદમાં આખું અને અડધાના છેદમાં આખું એ રીતે આ પાંચે પાંચ સૂત્રનો ઉપયોગ ક્યાં થાય તો કે દાખલા ગણવા માટે કઈ રીતે તમને કોઈ પણ બે બાજુ ત્રણ વસ્તુ આવી હોય તો આ બાજુ ગોતો તો તમારે આમાંથી કોઈ પણ એક ગુણોત્તરનો ઉપયોગ કરીને શું થાય દાખલો ગણવાનો થાય કે કોઈ પણ એક ત્રણ આપ્યું હોય એ ચોથું તમને શોધવાનું કે જે પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે સૂત્ર મૂકવાનું થાય બરાબર એ પ્રમાણે સૂત્ર મૂકી પછી આપણને ખબર પડે આવું એક સૂત્ર બીજું તમારે જાતે માટે PQR બરાબર અહીંયા x અને અહીંયા y PQR x અને y તમે આ જ રીતે અહીંયા x y ની PQR ને સમાંતર છે આ રીતે તમારે પાંચ સૂત્ર બનાવવાના છે બની જશે બરાબર ચાલો આપણે હવે ના દાખલો તરફ આગળ વધી
સ્વાધ્યાય 6.2 મેઇન દાખલો પહેલો મેઇન દાખલો પહેલો 6.1 માં ખાલી જગ્યા છે બરોબર એક છઠ્ઠો ટેક્સ્ટ માં ખાલી જગ્યા તમારે તો કરી નાખવાની બાકી બુકમાં લખવાની કે જરૂર નથી સીધું આપણે 6.2 થી શરૂઆત કરીએ 6.2 મેઇન દાખલો પહેલાનો પહેલો છે ત્રિકોણ ABC માં DE સમાંતર BC ત્રિકોણ ABC આપેલો છે આપણને A, B, C. પછી હું કીધું કે DE સમાંતર BC. આ DE છે. એ BC ને કેવું છે? સમાંતર છે. AD બરાબર 1.5. આ A થી D છે 1.5 છે. AE બરાબર 1. આ AE છે 1 આપેલું છે. BD બરાબર 3. BD 3 આપેલું છે. તો EC શોધવાનું છે. ઈસી નું માપ કેટલું થાય ઈસી નું માપ ક્યારે થાય આપણે લાંબા ગુણોત્તર શીખ્યા પ્રમાણે ગુણોત્તર મૂકવાનો તે લખવા કે ત્રિકોણ ABC માં BE સમાંતર BC તેથી કયો ગુણોત્તર લેવું છે કરો જો અડધા આપણે ત્રણ વસ્તુ એક અડધું 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 ગોતવાનું તો અડધાના છેદમાં અડધું અડધાના છેદમાં અડધું AB ના છેદમાં BB બરાબર AE ના છેદમાં EC હાઈ કિંમત મૂકી દેવાની AD કેટલા છે 1.5 BB કેટલા છે તો કે 3 AE 1 અને છેદમાં EC આપણે શું કરવાના છે શોધવાના છે હવે શું કે ચોકડી ગુણાકાર થાય આ 3 છે એ અહીં હવે ગુણાકારમાં જાય આ EC ને આ ગુણાકારમાં જાય બરાબર તેથી 3 × 3 બરાબર 1.5 ઈસી આપણે ખાલી ઈસી જુદા 1.5 સામે હોય છે છેદમાં 3 ના છેદમાં 1.5 બરાબર ઈસી તેથી ઈસી બરાબર 1.5 ગુણ્યા 2 એટલે કેટલા થાય 3 તેથી ઈસી બરાબર કેટલા મળ્યા આપણને 2 ત્રિકોણ ABC માં DE સમાંતર BC ABC તેમાં DE સમાંતર BC છે AE બરાબર 1.8 AE બરાબર 1.8 છે એની એમ કરું છું BD બરાબર BTD 7.2 EC 5.4 તો AD શોધવાનું કીધું આપણે શું બોલવાનું કીધું છે AD મળી જાય ચાલો તો લખવું પડે આપણે કે આ બે બાજુ સમાંતર હોય ત્રિકોણની બે બાજુ સમાંતર હોય તો જ આ ગુણોત્તર સમાન થાય બરોબર એટલે લખવું પડે કે ત્રિકોણ ABC માં DE સમાંતર BC DE અને BC ને કેવા છે સમાંતર તેથી કેવો ગુણોત્તર આપણે લેશું જો એ 3 અડધા આપ્યા છે ચોથો અડધું ચોથો અડધો આપણે એ પ્રમાણે ગુણોત્તર લેશું AB ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC બરાબર ચાલો AD AD આપણે શોધવાના છે BB 7.2 AE 1.8 EC 5.4 7.2 સામે ગુણાકારમાં જવાબ છે AD બરાબર 1.8 ગુણ્યા 7.2 છેદમાં 5.4 ચાલો AD બરાબર કેટલા થાય વિચારો ત્યાં જે કઈ છે દોસ્તો આપણે ઉડાડશું અહીં 1.8 ભાગ્યા 5.4 કરે એટલે 18 × 54 એટલે 1.8 ભાગ્યા 5.4 કરો તો 5.4 ભાગ્યા 1.8 કરો એટલે થાય 3 થાય
3 ને 2 7 કોઈ 2 ના છેદ માં 3 એ દી બરાબર 2 ને 3 વડે ભાગી તો કેટલા થાય 24 એટલે 2.4 એ દી બરાબર કેટલા થાય 2.4 બરાબર એ જે જવાબ આપણા 72 માર્ક માં પૂછાઈ શકે કુલ પૂરી સરખી પાડે 2 માર્ક માં પૂછાવો ચાલો ત્યારબાદ સ્વાધ્યાય સબ પોઈન્ટ 2 મેઈન દાખલો બીજો એનો પહેલો ભાગ રકમ વાંચી આપણે શું કીધું છે કે બિંદુઓ E અને F એ ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે આપણને એવું કીધું કે E અને F એ ત્રિકોણ PQR ની બાજુઓ પર આવેલા છે P Q અને A શું કીધું છે E અને F એ અનુક્રમેની બાજુઓ પર આવેલા છે E અને F નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે કે કેમ તે જણાવો આપણે નીચેના દરેક વિકલ્પમાં EF અને QR બે સમાંતર છે કે નહીં તે ચકાસવાનું બે સમાંતર ક્યારે હોય જ્યારે આ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય એટલે કે સમાન હોય તો એ બે આ બંને કેવો હોય સમાંતર હોય નકર ન હોય પહેલું આપેલું છે આપણને કે PE બરાબર 3.9 PE બરાબર 3.9 બીજું આપેલું છે EQ EQ બરાબર કેટલું આપેલા છે 3 પછી PF 3.6 3.6 અને FR 2.4 તો આપણે એવું કહેવાનું હોય કે EF અને QR બે સમાંતર છે કે નહીં તે ચકાસવાનું તો એ સમાંતર છે કે નહીં ચકાસવા માટે શું કરશું આપણે PE અને EQ નો ગુણોત્તર કરશું પછી PF અને FR નો ગુણોત્તર જો બે ગુણોત્તર ના માપ સમાન હોય તો બંને કેવા છે સમાંતર તો બંને રેખા સમાંતર છે પેલા PE કે PE ના છેદમાં EQ PE 3.9 છેદમાં 3 કેટલા થાય 13.39 છે 1.3 કે PE ના છેદમાં EQ બરાબર કેટલા હોય 1.3 હવે આ બાજુ વાળો PF છેદમાં FR 3.6 છેદમાં 2.4 3.6 ના છેદમાં કેટલા હોય 2.4 નથી આવતો બે નો ગુણોત્તર સમાન આવતો નથી તો જો અહીં 1.3 અને 1.2 છે તો 0.8 તો શું કરશું આપણે લખવાનું શું લખીશું કે PE છેદમાં EQ બરાબર બે ના માપ ઇઝ નોટ ઇક્વલ ટુ બે સમાન નથી PE ના છેદમાં EQ ઇઝ નોટ ઇક્વલ ટુ PF ના છેદમાં FR બે સમાન નથી જો સમાન ન હોય તો PEF અને QR PEF અને QR સમાંતર નથી EF અને QR બે સમાંતર છે નહીં બરાબર ચાલો આગળ વધીએ બીજો બીજાનો બીજો શું કીધું છે આપણને સેમ વસ્તુ આકૃતિ સેમ ને ખાલી માપ બદલી જાય એક ત્રિકોણ PQR
PF બરાબર માપ આપેલા છે PE ચાર પછી QE 4.5 PF 8 અને RF 9 બરાબર ચાલ હવે આપણે સેમ આ જ વસ્તુ કરશું સૌથી પહેલા PE ના છેદમાં EQ 4 ના છેદમાં 4.5 એટલે કેટલા છે આઈથી પોઈન્ટ કાઢી દે ઉપર શૂન્ય આવે 40 ના છેદમાં 45 છેદ ઉડાડે તો શું થશે 8 5 40 ને 9 5 45 8 ના છેદમાં 9 અહીં PF ના છેદમાં FR PF 8 FR 9 તો જો 2 નું PF ના છેદમાં FR અને P ના છેદમાં 1 2 નું માપ કેવો છે સમાન છે તેથી P ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR P ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR તેથી તો બે ગુણોત્તર સમાન હોય તો આ બંને રેખાઓ EF સમાંતર QR છે એક EF અને QR બે કેવા થાય સમાંતર થાય જો એ ગુણોત્તર સમપ્રમાણમાં હોય તો જ એ બંને રેખાઓ કેવી થાય સમાન બંને રેખાઓ સમાંતર થાય ત્યારબાદ ત્રીજું જોઈએ આપણે બીજાનો ત્રીજો સેમ વસ્તુ છે ખાલી માપ બદલી ગયા છે P Q R E N F E F P Q F પર લખી આવીશ જો આખી બાજુનું હોય કોઈ પી ક્યુ પી આર 2.56 બરાબર પીઈ 0.18 અને પીએફ 0.36 તો જો તમને જે માપ આપ્યું હોય એ પ્રમાણે આપણે ગુણોત્તર લેવાનું અહીંયા આપણે કેવો ગુણોત્તર લેવો અડધાના છેદમાં આખું અડધાના છેદમાં આખું પેલા PE તેના છેદમાં PQ PE 0.18 છેદમાં 1.28 0.18 ના છેદમાં 1.28 તો હવે અહીંથી બે અહીંયા બે અંક પેલા પોઈન્ટ અહીંયા બે અંક પેલા પોઈન્ટ એટલે પોઈન્ટ પણ સામ સામે ઉડી ગયા 18 ના છેદમાં 128 તો આ બે નું છેદ ઉડતો નથી નથી ઉડતો તો બે વડે ઉડાડ નાખી 9 દુ 18 ને 64 દુ 128 પછી આ વસ્તુ નો વાળો આ બાજુ નો PF ના છેદમાં PR PF 0.36 PR 2.56 36 ના છેદમાં 256 36 9 ચોક 36 અને 64 ચોક 256 એટલે 9 ના છેદમાં 64 તેથી PE ના છેદમાં PQ બરાબર PF ના છેદમાં PR બંને ગુણોત્તર કેવા આવ્યા સમાન જો બે ગુણોત્તર સમાન હોય તો બંને રેખાઓ કેવી હોય EF સમાંતર QR શું થાય EF સમાંતર QR આજે મિત્રો પાણી સુધી રાખીએ સૂત્રો ખાસ આપણને આવડતા હોવા જોઈએ આ જે કરેલું પાઠ્યપુસ્તકમાં લખી લેજો કરેલ હો શ્રેષ્ઠ રહો જય મહારાજ